આરોપીએ વીજ ચોરીના તથા કમ્પાઉન્ડિંગ ચાર્જના પૈસા ભરી દીધેલ છે તેમજ બચાવ પક્ષની ઉલટ તપાસમાં સ્પષ્ટ જણાવે છે કે કોમા આરોપી પાસેથી વીજ ચોરીના બિલની કોઈ રકમ લેવાની બાકી નથી અને હાલમાં આરોપીનું વીજ કનેક્શન રેગ્યુલર છે અલબત્ત વીજચોરીની રકમ અને કમ્પાઉન્ડિંગ ચાર્જની રકમ આરોપીએ ભરી દીધેલ હોવાથી વીજચોરી થયેલ હોવાનું એક અનુમાન થઈ શકે પરંતુ આ ઇલેક્ટ્રિક એક્ટની આદેશાત્મક જોગવાઈઓનું ફરિયાદી સંસ્થાએ અને આઈઓએ પાલન કરેલ ન હોય ત્યારે આરોપીને ક્રિમિનલ પ્રોસિડિંગમાં દોષિત ઠરાવી શકાય નહીં ફૂલસ્ટોપ વળી સમગ્ર પુરાવો ધ્યાને લેતા ફરિયાદી યુજી વીજ ચોરીનું કેટલા રૂપિયાનું બિલ આરોપીને આપેલું અને કેટલા રૂપિયાના કમ્પાઉન્ડિંગ ચાર્જ સાથે ક્યારે વસૂલ કરેલું તેનો કોઈ દસ્તાવેજી પુરાવો રેકોર્ડ ઉપર આપેલ નથી કોમાં તેથી પણ પ્રોસિક્યુશનનો કેસ નબળો પડેલ છે ફૂલસ્ટોપ આમ હાલના કેસના કામે અધિનિયમની કલમ એકસો પાંત્રીસની આદેશાત્મક જોગવાઈઓનું પાલન થયેલ નથી તેથી પ્રોસિક્યુશનનો કેસ નબળો પડે છે તે સંજોગોમાં આ કામના આરોપી વિરુદ્ધ ઉપર જણાવેલો ગુનો નિશંક રીતે પુરવાર થતો ન હોય આરોપીને કહેવાતા ગુના માટે તકસીરવાન ઠરાવી શકાય નહીં તેવું આ કોર્ટનું માનવું છે પેરા આમ આ કામે યુજીવીસીએલ કંપનીના તપાસેલા ફરિયાદી તથા શાહેદોએ તેમની જુબાનીઓમાં હાલના આરોપી વીજચોરી કરતા પકડાયેલા તેમ જણાવેલ છે કોમાં પરંતુ ફરિયાદી વીજ ચેકિંગમાં ગયેલા નથી તેમજ આઈઓએ કોઈ સ્વતંત્ર શાયદોના નિવેદનો લીધેલ નથી કે પ્રોસિક્યુશન તરફે તેવા કોઈ સ્વતંત્ર સાહેબને તપાસેલ નથી પુલસ્ટો આ કામે આરોપીના કહેવાતા રહેઠાણના સ્થળે તપાસણી કરવા ફરિયાદી સંસ્થાના અધિકારીઓ ગયા ત્યારે તપાસણી અહેવાલમાં કે રોજકામમાં નજીકમાં રહેતા સ્થાનિક સ્વતંત્ર સાહેદોની સહી મેળવી શક્યા હોત અને આ કામે તેઓના નામ સાહેદ તરીકે આઈઓને આપી શક્યા હોત અને આઈઓ પણ તેમ કરી શક્યા હોત પરંતુ હાલના કામે તેમ થયેલ નથી તેથી બનાવવાળી જગ્યા આરોપીના કબજા માલિકીની હોવાનું અને આરોપી અણધિકૃત રીતે બનાવવાળી જગ્યાએ વીજ વપરાશ કરતા હોવાની હકીકત શંકાથી પર સાબિત થયેલ નથી પેરા ઉપર મુજબ વિગતવાર કરેલી ચર્ચાને ધ્યાને લેતા આ કામના આરોપીને હાલના ગુનાના કામે સાંકળી શકાય તેવો કોઈ પર્યાપ્ત પુરાવો પ્રોસિક્યુશન તરફે રજૂ થયેલ નથી અને આ કામે વીજળી અધિનિયમની આદેશાત્મક જોગવાઈઓનું પાલન ફરિયાદી સંસ્થાએ કે આઈઓએ કરેલ નથી ફૂલસ્ટોપ તે તે સંજોગોમાં આ કામના આરોપીને તેમની સામેના ગુનાના આક્ષેપ માટે તકસીરવાર ઠરાવી શકાય નહીં